કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછલા વિડીયોમાં આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોયા હતા. આજે આપણે સ્વાધ્યાયના આપણા જે ટોપિક થિયરીના કવર કર્યા છે ને, એટલે બીજા કેટલાક દાખલા જોઈશું. એમાં સ્વાધ્યાયમાં શરૂઆતની અંદર આપણને એવા દાખલા આપ્યા છે કે જે એકદમ સિમ્પલ છે, પણ છતાં આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણા બધા છોકરા આમાં ભૂલ કરતા હોય છે. બરાબર, તો અહીંયા આગળ જે આપણને પહેલી જે એક્સરસાઇઝ આપેલી છે, એક્સરસાઇઝનો પહેલો જે દાખલો છે એમાં આપણને એકમ રૂપાંતરણના અમુક ક્વેશ્ચન આપેલા છે, જે આપણે આ વિડીયોમાં આજે શું કરીશું, ડિસ્કસ કરીશું અંદર. બરાબર, તો ચાલો ચાલુ કરીએ અંદર. તો પહેલો ક્વેશ્ચન તમે અહીંયા આગળ જોઈ શકો છો, શું આપ્યો છે, 1 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન છે. બરાબર, એનું કદ આપણે અહીંયા આગળ શું કહેવાનું છે, મીટર ક્યુબમાં કેટલું હશે એ કહેવાનું છે અંદર. હવે જુઓ, તમને જે લંબાઈ આપી છે શેમાં આપી છે, સેન્ટીમીટરમાં આપી છે. જ્યારે એની સામે જે તમને કદ પૂછ્યું છે શેમાં પૂછ્યું છે, મીટરમાં પૂછ્યું છે. તો તમારે શું કરવાનું કે પહેલાં જે આપેલી માહિતી છે એને જેમાં માંગ્યું છે એના સ્વરૂપમાં રૂપાંતર કરી દેવાનું. એટલે કે તમારે 1 સેન્ટીમીટરને શેમાં રૂપાંતર કરી દેવાનું, મીટરમાં રૂપાંતર કરી દેવાનું. તો ચલો, 1 સેન્ટીમીટર બરાબર મીટર શું થશે અંદર? બરાબર, તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર શું લેતા હતા આપણે, 100 સેન્ટીમીટર લેતા હતા. બરાબર છે, તો પછી 1 સેન્ટીમીટર બરાબર કેટલા, ચોકડી ગુણાકાર કરો, થઈ જાય કે ના થઈ જાય, 1 × 1 ભાગ્યા શું થશે, 100 થશે કે નહીં થાય. એટલે એનો મતલબ શું કે 1 ભાગ્યા 100 મીટર થશે 1 સેન્ટીમીટર. બરાબર, ક્લિયર? અને એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે એકમ રૂપાંતરણ કરો છો તો તમારે જોવાનું છે કે તમે કેવું રૂપાંતરણ કરો છો, નાનામાંથી મોટામાં જાઓ છો કે મોટામાંથી નાનામાં જાઓ છો અંદર. જેમ કે તમે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર લખો છો, એનો મતલબ શું થયો, તમે મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ છો. તે વખતે આપણે એનો જે ફેક્ટર ખરો એના વડે હંમેશા ગુણવાનો. આપણને ખબર છે ફેક્ટર આવવા માટે શું છે, 100 છે, તો 100 વડે આપણે શું કરવાનું, ગુણી નાખવાનું અંદર, 100 સેન્ટીમીટર થશે. પણ જ્યારે તમે એનું ઊંધું કરો છો 1 સેન્ટીમીટરને મીટરમાં, એટલે કે તમે નાના એકમમાંથી મોટામાં જાઓ છો, તો એ જ ફેક્ટર વડે આપણે શું કરવાનું, ભાગવાનું. એટલે 1 ભાગ્યા 100 થઈ ગયું કે ના થઈ ગયું અંદર. બરાબર છે, તો આમ તમને શું મળ્યું કે ભાઈ 1 સેન્ટીમીટરને મીટરમાં મળ્યું, તો આપણને જવાબ શું મળ્યો, 1 ભાગ્યા 100 મીટર મળ્યો. અને બીજી રીતે લખો તો લખી શકાય 1 ભાગ્યા 10^2 બરાબર, બરાબર 10^-2 મીટર એવું લખાય કે ના લખાય? કારણ કે કોઈ બી પદ ખરું, છેદમાંથી અંશમાં લઈ જાઓ કે અંશમાંથી છેદમાં, એનો ઘાત જે હોય શું થઈ જાય, ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો શું થઈ જાય, ધન થઈ જાય. તો આમ ફાઇનલી તમને ખબર પડી ગઈ કે ભાઈ 1 સેન્ટીમીટરને મીટરમાં લખો તો કેટલા લખાય, 10^-2 મીટર લખાય. અને આ પદ્ધતિ આપણે એટલે યુઝ કરીએ છીએ માઇનસવાળી, પાવરવાળી, કે આ સાયન્ટિફિક નોટેશનનો બેઝિક પાર્ટ છે અંદર. બરાબર છે, હવે તમારે કદ શોધવાનું છે. તો ચલો, ઘનનું આપણે કદ શું લઈએ છીએ અંદર, બરાબર લંબાઈનો ઘન લેતા હતા કે નહોતા લેતા, હા કે ના? તો લંબાઈ આપણી કેટલી છે ભાઈ, 10^-2 છે એનો ઘન. આપણને ખબર છે ઘાત અને ઘાતનો શું થાય, ગુણાકાર થાય. તો 10^-2 × 3 એટલે કેટલી આવી, 6 ઘાત આવી. અને આન્સર મીટર ક્યુબમાં થશે, કારણ કે કદ આપણે હંમેશા શેમાં લઈએ છીએ, જે બી રાશિ હોય એના ઘનમાં લઈએ જ કે નહીં લેતા અંદર. તો તમને ફાઇનલી જવાબ મળી ગયો કે ના મળી ગયો અંદર, હા કે ના? બરાબર, તો તમારો જવાબ શું આવશે, 10^-6 આવશે અંદર. બીજો ક્વેશ્ચનની વાત કરીએ તો બીજો ક્વેશ્ચન પણ એના જેવો જ છે કે 2 સેન્ટીમીટરની ત્રિજ્યા અને 10 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા નક્કર નળાકાર, બરાબર, એના પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે. પણ જવાબ તમને શેમાં માંગ્યો છે, એમએમમાં માંગ્યો છે, તો ઉપરની જ પદ્ધતિ ફોલો કરવાની કે ભાઈ આપણો જવાબ સેન્ટીમીટરમાં છે, તો 2 સેન્ટીમીટર બરાબર એમએમ કેટલા થાય અંદર. બરાબર છે, તો આપણને ખબર છે કે ભાઈ સેન્ટીમીટર અને એમએમ વચ્ચે શું સંબંધ છે. તો આપણે પેલું જો ટેબલ જોઈએ તો તમને ખબર હશે કે સેન્ટીમીટર હતું ત્યારે 10^-2 હતું, અને એમએમ હતું ત્યારે શું હતું, 10^-3 હતું. એટલે તમે જોઈ શકો કે 10મા ભાગનો છે, અને સેન્ટીમીટર કરતાં એમએમ કેવો છે, નાનો એકમ છે. એટલે આમ તમે મોટા એકમમાંથી નાના એકમમાં જાઓ છો, એટલે 10 વડે શું કરવું પડે, મલ્ટીપ્લાય કરવું પડે, કારણ કે એમનો જે ફેક્ટર છે કન્વર્ઝનનો એ કયો છે, 10 છે કે નહીં અંદર, હા કે ના? ટેબલ યાદ હશે તો તમને આરામથી ખબર પડી જશે કે ભાઈ કોના વડે મારે ગુણવું છે અને કોના વડે મારે ભાગવું છે અંદર. સમજાય સુધીનો પાર્ટ? તો 2 સેન્ટીમીટરની જગ્યાએ આપણે શું લખીશું ભાઈ, 20 mm લખીશું. અને 10 સેન્ટીમીટર ઊંચાઈ છે તો એની જગ્યાએ શું લખીશું આપણે, 100 mm લખાય કે ના લખાય ઊંચાઈ અંદર. હવે તમને શું કહેવાય, ત્રિજ્યા ખબર છે, ઊંચાઈ ખબર છે, તો નાના છોકરાઓનો ક્વેશ્ચન થઈ ગયો. તમને શું કે પૃષ્ઠનું ક્ષેત્રફળ અને નક્કર નળાકાર આપ્યો, તો નક્કર નળાકારની શું હોય ભાઈ, વક્રાકાર સપાટી બી હોય અને જોડે જોડે એની ઉપર આ વર્તુળનો બી હોય કે ના હોય. બરાબર, તો આ બંનેનું આપણે કુલ ક્ષેત્રફળ જ્યારે શોધતા તો સૂત્ર શું લેતા હતા, 2πr (H+R) એવું લેતા હતા કે નહોતા લેતા અંદર, હા કે ના?
બરાબર, તો હવે આપણને આર ખબર છે, એચ ખબર છે, આર ખબર છે, તો બધાની એમએમમાં વેલ્યુ ખબર છે. મૂકી દો, ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને શું મળશે? આ જવાબ મળશે. ગુણાકાર કરતાં તમને જવાબ તો આવો કંઈક મળશે, પણ આપણે એને સાયન્ટિફિક નોટેશનમાં કન્સિડર કરવો. તો જવાબ બરાબર આ બે છે, તો એક બે ત્રણ અને ચાર, એટલે આપણે 10^4 લખીશું, કારણ કે અહીં કોઈ દશાંશ ચિહ્ન નથી. અને અહીં આગળ શું લખીશું? 1.5 લખી દઈશું. તો આપણો શું થઈ ગયો? આ સાયન્ટિફિક નોટેશનમાં થઈ ગયો. તમે 6-7માં આવા દાખલા કર્યા હશે કે આપેલા મોટા નંબરને સાયન્ટિફિક વેથી પહેલાં શું કરો? 10^5 સ્વરૂપે લખો, કાં તો 10^5 સાદા સ્વરૂપે લખો અંદર. બરાબર છે? તો આ રીતે દરેક જણને જવાબ લાવતા આવડશે કે નહીં આવડે અંદર? બરાબર છે. ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે અંદર. તો એના પછીના ક્વેશ્ચનમાં શું કહે છે? 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? પાછું એનું એ થયું, તમને આપેલી માહિતી કિલોમીટર અને કલાકમાં આપી છે, જ્યારે વસ્તુ શેમાં માગી છે? સેકન્ડ અને મીટરમાં માગી છે. તો આપણે શું કરવું પડશે? આપેલો જે એકમ ખરો એને આપણે શેમાં રૂપાંતર કરવું પડશે? મીટર અને સેકન્ડમાં. તો 18 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા કેવી રીતે? તો એના માટે મેં તમને એક પદ્ધતિ સમજાવું છું. એ પદ્ધતિ જો તમે ફોલો કરશો તો તમારો આન્સર 100% સાચે સાચો દર વખતે આવી જશે અંદર. હવે તમારે શું કરવાનું? 18 તો છે જ, એની જોડે કિલોમીટર ક્યાં છે અંશમાં? તો કિલોમીટર છૂટતો કહીને 1 કિલોમીટર લખવાનો. આપણને ખબર છે કોઈ બી રાશિને એકસાથે મલ્ટીપ્લાય કરીએ તો જવાબ તો એનો એ જ રહેવાનો છે. અને આર ઇન્વર્સ છે એટલે કે છેદમાં આવશે, એટલે 100 આવશે, આર આવશે, તો આવું લખી દેવાનું. તો જુઓ આનામાં અને આનામાં કોઈ ફરક ખરો? બંને સરખા જ થયા ને અંદર. બરાબર, હવે આપણે શું કહીશું? આ કિલોમીટરને મીટરની જગ્યાએ લખવું હોય તો શું લખાય? 18 × આપણને ખબર છે 1 કિલોમીટર કેટલા મીટર લેતા હતા? 100 મીટર, અરે સોરી 1000 મીટર લેતા હતા કે નતા લેતા? બરાબર, તો આપણે 1 કિલોમીટર જગ્યાએ શું લખીશું? 1000 મીટર લખીશું, ભાગ્યા 1 કલાકના સેકન્ડ કેટલા થાય? 3600 સેકન્ડ થાય કે ના થાય અંદર? હા કે ના? તો જો મીટર અને સેકન્ડમાં થઈ ગયું આપણું કામ. ચલો 0 0 કટ થઈ ગયા, 0 0 કટ થઈ ગયા, 18 × 1 = 18, 2 = 36, 2 × 2 = 2, 5 = 10. તો ફાઇનલી તમને આજે જવાબ ખરો કિલોમીટર પર આનો, એનો મીટર પર સેકન્ડમાં આન્સર શું મળ્યો? 5 મીટર પ્રતિ સેકન્ડ મળ્યો. હવે તમને પ્રશ્નમાં એવું નથી પૂછ્યું કે મને મીટર પર સેકન્ડમાં જા, તમને પૂછ્યું છે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે. તો આપણે ઝડપની વ્યાખ્યા જાણીએ છીએ કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે જે તે પદાર્થની શું કહેતા હતા? ઝડપ કહેતા હતા. એટલે તો આપણે સૂત્ર શું લેતા હતા? અંતર ભાગ્યા સમય લેતા હતા. બરાબર, તો અહીંયા આગળ પણ એવું થયું, 5 મીટર અને ભાગ્યા 1 સેકન્ડ એવું લખાય કે ના લખાય અંદર? એનો મતલબ જો સમય તમે 1 સેકન્ડ લેતા હોય તો અંતર કેટલું કાપશે? 5 મીટર જેટલું કાપશે. થઈ ગયો કે ના થઈ ગયો જવાબ? તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 5 મીટર જેટલું અંતર કાપશે અંતર. ત્યાર પછી ચોથો આપ્યો છે, એમાં ઘનતા વિશે વાત કરી છે. તો તમને બધાને કદાચ ખબર હશે, પણ ના ખબર હોય તો છતાં તમને કહું છું કે આપણે જે તે પદાર્થની ઘનતા એટલે શું કહેવાય અંદર? બરાબર, તો ઘનતા એટલે જે તે પદાર્થનું દળ અને એને ભાગ્યા એનું શું કરો? કદ કરી દો. તો એનાથી જે પણ તમને મૂલ્ય મળે છે એને જે તે પદાર્થની શું કહેવામાં આવે છે? ઘનતા કહેવામાં આવે છે અંદર. ઘનતા આપણને શું દર્શાવે છે? કે આપેલું જે માધ્યમ કરો અથવા આપેલી વસ્તુ કરી કેટલી ઘટ્ટ છે અથવા કેટલી ભરાવદાર છે એના વિશેની આપણને શું મળે છે? માહિતી મળે છે અંદર. આઈડિયા આવે છે દરેક જણને? હવે અહીંયા ઘડી શું કીધું છે? સીસાની સાપેક્ષ ઘનતા. હવે પાછી સાપેક્ષ ઘનતા શું છે? ઘનતા તો સમજી ગયા અંદર, પણ સાપેક્ષ ઘનતા શું છે આપણે? તો સાપેક્ષનો મતલબ શું કહેવાય? કે કોઈકની સરખામણીમાં તમે એ વસ્તુ ફાઇન કરતા હોય તો આપણે એને સાપેક્ષ કહીએ છીએ. તમે લોકો 10માં સાપેક્ષ વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવન એટલે જે તે માધ્યમનો પોતાનો, પણ સાપેક્ષમાં શું કરતા હતા? હવાના માધ્યમની સાપેક્ષે કે કોઈકની સાપેક્ષે લેતા હતા કે નતા લેતા? તો અહીં પણ એવું છે, જ્યારે પણ તમે સાપેક્ષ ઘનતા શોધો છો તો હંમેશા એની સાપેક્ષ એટલે જેની સાથે સરખામણી કરવા એ હંમેશા કોણ હોય છે? પાણી હોય છે અંદર. બરાબર છે, એટલે સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું થશે? કે સીસાની પોતાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. બરાબર છે, હવે આપણને શું કીધું છે? કે સીસાની ઘનતા શોધવા કીધું છે અંદર. તો સીસાની ઘનતાને સૂત્ર કરતા બનાવીએ તો પાણીની ઘનતા છેદમાં સામે ક્યાં જશે? ગુણાકારમાં જાય કે ના જાય? હવે પાણીની ઘનતા કેટલી એ તમારે હવેથી મોડેકર રાખવાની છે. 1 લખવાનું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે અંદર. આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવું કેમ ખબર? કેમ કે દળનો એકમ આપણે ગ્રામ લઈએ છીએ અથવા તો કિલોગ્રામ લઈએ છીએ, અને અંતર માટે શું લઈએ છીએ? આપણે મીટર લઈએ છીએ. પણ આપણે અહીંયા સીજીએસમાં લખવું છે, સીજીએસમાં વેલ્યુ ફિક્સ છે કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ વેલ્યુ તમને આરામથી યાદ રહી જાય એવી છે અંદર, હા કે ના?
બરાબર છે, તો ફાઇનલી તમને જવાબ શું મળ્યો? પાણીની સાપેક્ષ ઘનતા તો કેટલી આપી છે? 11.3 છે. અને પાણીની ઘનતા આપણે કેટલી લઈએ છીએ ભાઈ? 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લઈએ છીએ. તો આપણને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં જવાબ માંગ્યો છે કે નહીં માંગ્યો? તો 11 × 1 કરો તો 11.3 જ આવે ને અંદર. તો તમારો જવાબ આવી ગયો કે ના આવી ગયો? તો આ પહેલો જવાબ થઈ ગયો. પણ પાછો એ લોકોએ બીજો જવાબ બી માંગ્યો છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં. તો આપણને જવાબ શું મળ્યો ભાઈ? 11.3 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો આપણે આની જગ્યાએ શું લખીશું હવે? 11.3 × 1 ગ્રામ / 1 સેન્ટીમીટર. અને આખાનો શું લેવાય? ઘન લેવાય કે ના લેવાય અંદર? હા કે ના? બરાબર છે. ચલો હવે એને સોલ્વ કેવી રીતના કરીએ આપણે? 11.3 × 1 ગ્રામના કિલોગ્રામ કેટલા થાય? જુઓ, નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ એટલે આપણે શું કરવું પડે? ભાગવું પડે કે ના ભાગવું પડે? એટલે ભાગ્યા શું આવશે? 1000 આવશે કે નહીં આવે અંદર? હા કે ના? બરાબર. અને ગુણ્યા 1 ભાગ્યા. હવે નીચે શું હતું? 1 સેન્ટીમીટર હતું, એને શેમાં રૂપાંતર કરવું છે ભાઈ? પાછું મીટરમાં કરવું છે. બરાબર. તો 1 સેન્ટીમીટર / મીટર કેટલા થાય? 1 ભાગ્યા 100 થાય. એટલે આપણે જોયું હતું 10^-2 થતું હતું, યાદ આવે છે પહેલાં દાખલામાં? બરાબર. તો અહીંયા આગળ આપણે શું કરી દઈએ? 10^-2 અને એનો શું થશે? ઘન થશે કે નહીં થાય અંદર? હા કે ના? અને 1000 ખરો, એની જગ્યાએ આપણે શું લખીએ? 10^3 લખી શકીએ. તો આમ ફાઇનલી તમને જવાબ શું મળ્યો? 11.3 × 1/10^3 અને પહેલામાં 10 કેટલી આવશે ભાઈ? -6 આવશે. બરાબર. હવે આ ઘાતને ઉપર લઈ જાઓ એટલે 10^+6 થઈ જાય અંદર, હા કે ના? અને આ ઘાતને ઉપર લઈ જાય એટલે 10 કેટલી થઈ જાય? -3 થઈ જાય. હવે આધાર સરખો હોય તો ઘાતોની શું થાય? સરવાળા બાદબાકી થાય કે ના થાય અંદર? એકચ્યુઅલમાં સરવાળો થાય, પણ માઇનસ સાઇન હોય તો આપણે બાદબાકી. જો +6 છે અને -3 છે એટલે જવાબ શું મળશે તમને? +3 મળે કે ના મળે? તો ફાઇનલી તમારો જવાબ શું? 11.3 × 10^3. હવે આ તમે 1 દશાંશીના આગળ લઈ જાઓ તો 1/10 અહીંયા આગળ વધે કે ના વધે? તો એ લોકોએ કર્યું છે. ના કરો તો પણ કંઈ ફરક પડતો નથી અંદર. તો આ રીતે તમને શું કહેવાય કે એકમ રૂપાંતરણ કરતાં આવડે કે ના આવડે અંદર? બરાબર છે. તો આ વિડીયોમાં આપણે આ એકમ રૂપાંતરણનો પાર્ટ જોયો. આના પછીના વિડીયોમાં પણ આના જેવા બીજા સ્વાધ્યાયના દાખલા ખરા એના પર આપણે નજર ફેરવીશું. ઓકે, થેન્ક યુ.